ભારતીય જનતા પાર્ટીએ બીજી યાદીમાં સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠક માટે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્માના અંબિકા માતાજીના દર્શન કરી શ્રી ગણેશ કર્યા હતા. બે નંબર ખેડબ્રહ્મ અવિયો શ્રી અંબિકા માતાજીના દર્શન કર્યા બાદ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ઉમેદવાર ભીખાજીએ ખેડબ્રહ્મમાં વિજયનગર પોશીના અને લાંબડિયા ખાતે ભાજપ કાર્યકરોનો જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના આહવાન મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે સાબરકાંઠા જિલ્લામાંથી મારી 5 લાખની લીડથી જીત થશે તેવો દાવો કરતા કાર્યકરોએ એકજૂટ થઈ પ્રચાર કરવા આહવાન કર્યું હતું. આ સાથે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, જિલ્લા મહામંત્રી લુકેશ ગમાર, 3 તાલુકાના પ્રમુખ, મંત્રી સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જનસંપર્ક કાર્યક્રમમાં જોડાયા હતા. સાબરકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર ઘોષિત થઈ ચૂક્યા છે ત્યારે આજે કાર્યકર્તાને મળવાને માટે અને માતાજીને આશીર્વાદ લેવા માટે અમારા ખેડબ્રહ્મમાં આવી પહોંચ્યા છે ત્યારે અને અહીંયા એમનો ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. માતાજીના આશીર્વાદ પણ એમને લીધા છે ત્યારે આપના માધ્યમથી અમારા ઉમેદવાર દેશના નેતૃત્વ કરતા આપણા લોકપ્રિય નરેન્દ્રભાઈના ટીમો અવશ્ય જવાના છે. કારણ નરેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે, આપણા યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ જે રીતે કામ કરી રહ્યા છે અને ગુજરાતની સરકાર જે રીતે કામ કરી રહ્યા છે, એ તમામ કામો લઈને અમે પ્રજાને વચ્ચે જવાના છે. અને પ્રજાનો આજે એક પ્રચંડ જુવાળ પણ છે, ભારતીય જનતા પાર્ટીનો છે, નરેન્દ્રભાઈ માટેની ચાહનાનો છે. એટલે અવશ્ય હું આપને કહીશ કે અમારા ઉમેદવાર જંગી મતોથી જીતવાના છે અને અમારા સીઆર પાટીલ સાહેબે જે રીતે આશા વ્યક્ત કરી છે કે પ્રત્યેક સીટ 5 લાખથી પાર અને દેશની સીટો 400થી પાર, આ સ્વપ્ન નહીં પણ હકીકત જરૂર સફળ થવાની છે. ધન્યવાદ. આજે 5 સાબરકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા પછી આ મારો ખેડબ્રહ્મા વિધાનસભાનો પહેલો પ્રવાસ અને એમાં આપણા જે નાના અંબાજીના નામથી પ્રસિદ્ધ સ્થાનક આવેલું છે ત્યાં અમે પહેલાં માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યો હતો. મારી સાથે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, મહામંત્રી લુકેશભાઈ અને બધા જ કાર્યકર્તાઓ હતા અને માતાજીના આશીર્વાદ લઈ અને મારા પ્રચારના શ્રી ગણેશ કરું છું અહીંથી. અને અમે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, પ્રજા માટે કરેલા કામો અને અમારી વિચારધારા છેવાડાના માનવીના વિકાસ કરવા માટે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે પ્રયાસ કરી રહ્યા છે એ વિચારધારા લઈ અને કામો લઈ અને પ્રજાને વચ્ચે જવાના છીએ. અને મને આશા છે કે માતાજીની કૃપા અને અમે આ વિસ્તારમાં ખૂબ જ પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે અને હું આમાં જંગી બહુમતીથી જીતીશ એવો આશા વ્યક્ત કરું છું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ખેડબ્રહ્મા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.